દમણમાં હાલ ગરમીના પારા સાથે ટોરેન્ટ પાવરના વીજ બિલને જોઈ દમણની જનતા પરસેવે રેબજેબ થઈ ગઈ છે. નવા બિલમાં ઝીકાયેલા ભાવવધારા બાદ આમ જનતામાં કાનાફૂસી જોવા મળી રહી છે. ટોરેન્ટ પાવરના કમરતોડ વીજવધારા સામે દમણ કચ્છીગામના સામાજિક યુવા કાર્યકર્તા તનોજ પટેલે આજે ગહેરી ચિંતા વ્યક્ત કરી છે, સાથે જ જનપ્રતિનિધિઓ સમક્ષ પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો છે. નમસ્તે, હર હર મહાદેવ. આજે દમણ દીવની અંદર જે ખાનગીકરણ વિદ્યુત જે થઈ ગયું એના બાબતે ચર્ચા કરવા માંગતો છે. મેં એમાં એક આપણા સરકારને બી ભૂલ નથી કરતો, કારણ કે સરકારના હાથોમાં આજે બહુ બધા જેમ કે રેલ છે, જેમ કે હવાઈ અડ્ડા છે, વિદ્યુત વિભાગ છે, એવી રીતે નહીં સંભાળી શકે. જે રીતે આપણો ભારત દેશ આગળ વધી રહ્યો છે એ રીતે કંઈને કોઈ ખાનગીકરણ આપવાનો બી જરૂર પડે તો ખાનગીકરણનો વિરોધ નથી કરતો, પણ અને ભારત સરકારનો બી વિરોધ નથી કરતો. ભારત આગળ વધે છે અને અમે બધા દમણ દીવની જનતા અને અમે સહભાગી બનીશું. ભારત માટે જીવનું બી જોખમ લઈને બી ભારત જો આગળ વધતો હોય તો જીવની આહુતિ બી આપવા તૈયાર છે. પણ આજે જે આ ટોરેન્ટ પાવર વાળાએ જે આજે અચાનક એક મહિનાની અંદર જે રેટ વધારો, જે દાખલા તરીકે પહેલા 1000 રૂપિયા જેને આવતા એ આજે 3000 રૂપિયા થઈ ગયા, તો મારે દરેક સમાજના આગ્રણીઓને અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રેસિડેન્ટને પવન અગ્રવાલને એક નમ્ર વિનંતી છે કે આને ગંભીરતાથી લઈ, કારણ કે કોરોના કાળના પછી એક પ્રગતિના પદ પર એક દમણદીવ આગળ વધતું હતું અને સીડીનું પહેલું પગથિયું ચડ્યું, ચડતાની હાથમાં એક આ એક આવો એક ભાવ આવી ગયો અને એક આવો રેટ આવી ગયો. ગવર્મેન્ટ આપણા ભારત સરકાર સાથે એ લોકોએ કેવું એગ્રીમેન્ટ કર્યું, કેવી એ લોકોએ ગાઢગાઢ વાદા કર્યા એ આપણને ખબર નહીં મળે, પણ એ લોકોનું એક સ્ટેટમેન્ટ હતું કે મને ખબર પડલી કે 3-5 વર્ષ ઊંધીમાં આ જ રેટ રહેશે અને આ રેટમાં ટોરેન્ટ પાવરવાલા આ વિદ્યુત વિભાગ ચલાવે એવી એક વાત આવેલી હતી. અચાનક આ લોકોએ ભાવ વધાર્યો, ભાવ વધાર્યો તો એવો વધાર્યો કે 2 ગુણા વધાર્યો. એટલે જેમ કે પાછું કેમ રિપીટ કરું કે 1000 ની જગ્યા 3000, તો જેમ કે 15000 ની અંદર નોકરી કરતો હોય, જેમ કે ઓટો ચલાવતો હોય, જે લારી ગલ્લાવાળા હોય, એ લોકો મારા હિસાબે 10-20 હજારની ઉપરની ઇન્કમ નથી એ લોકોની, અને એ લોકો ગરીબી રેખામાં આવે. મેં બી એક મધ્યમ વર્ગની ફેમિલીથી તાલુક ધરાવું, મારે બી મેં ગરીબીની રેખા બી નહીં આવું ને અમને અમીરીમાં બી નહીં આવું, તો મધ્યમ વર્ગને બી આમાં બહુ નુકસાન છે અને ગરીબી રેખા નીચે અંદર જીવે એ લોકોને બહુ ઘણું નુકસાન છે. બાલ બચ્ચા ભણવાના, ભૂલકા ભણવાનો, પોતે પરિવાર ચલાવવાનો જો એકલો કમાતો હશે તો આજે 1000 રૂપિયાની જગ્યા 5000ને થયા એ અશક્ય છે આ ભરવાનું. તો મારો હજુ બી આને કે ડેટ છે 30 તારીખ, 28 તારીખ છે, તો હજુ બી 8-10 દિવસનો ગાળો છે. એના માટે મેં આ મીડિયાના માધ્યમથી અને ન્યૂઝના માધ્યમથી જણાવવા માગું કે આ ટોરેન્ટ પાવરવાળાને વિનંતી કરવા માંગુ, નમ્ર વિનંતી કરવા માંગુ દમણ દીવની જનતાથી, અને ઝૂકીને નમે તે સૌને ગમે તો નમીને એક વાત કરવા માંગુ કે આનો ભાવ જલ્દીથી ઓછો કરે અને એક બીજો એક આ બિલ મોકલવામાં આવે જેથી કરીને રાહતની સાંસ લે અને સર્વ સમાજના આગ્રણી એકત્રિત થાય આ વિશે ચર્ચા કરે, કારણ કે આ બહુ ગંભીર મુદ્દો છે અને આગળ જતા આનું પરિણામ બહુ ભયંકર આવશે એવું મેં વિચાર અને જોયા કરીએ. અને જે રીતે ફોન આવ્યા ને જે રીતે પબ્લિકનું જે વાતાવરણ જોઈ રહ્યો છે, એક ડરનો માહોલ, તો આગળ જતાનું ભયંકર પરિણામ આવશે. તનજભાઈ, આજે તમે ટોરેન્ટો પાવર વિશે ચર્ચા કરવા માટે તમે મીડિયાને આમંત્રિત કર્યા, સોશિયલ મીડિયાને બોલાવ્યા છે, તો તમને અમે જ્યારે પણ જોયે છે ત્યારે વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડામાં રહ્યો છો, તો શું તમે આજે નમીને જે નમ્ર વિનંતી કરી છતાં તમે આજે કાળા કપડામાં જેનો તમે જે વિરોધ કરવા માટે દર્શાવવા માટે બ્લેક, તો એના પાછળ બી કોઈ કારણ ખરું? કારણ ખરું, નમ્ર વિનંતી કરવાનું કારણ તો એ કે એક આપણા શાસ્ત્રમાં બી, હિન્દુ શાસ્ત્રમાં બી લખેલું છે નમે તે સૌને ગમે, તો નમીને વાત કરી અને કાળા કપડાનું એ પ્રતીક છે કે પહેલા તો એક નાના બાળકને જે ટીકો કરવામાં આવે તો નજર નહીં લાગે, તો એક આ ટોરેન્ટ પાવરથી નજરથી બચે અને એક રેટ ઓછો કરવાનો અને જ્યારે તુફાન આવવાનું હોય ને ત્યારે કંઈ ને કંઈ સંકેત આપે. આ એક તુફાન એવું આવશે કે એનો કોઈ સામનો નહીં કરી શકશે અને કોઈ એનો મુકાબલો નહીં કરી શકશે. એ આ સ્ટેટમાં બોલીશ નથી, પણ આનો એક બહુ ભયંકર રૂપ ધારણ થશે, બહુ ભયંકર આનું કારણ આવશે. એટલે કારક
વસ્ત્ર ધારણ કરવાનું કારણ છે કે મારી દમણ દીવની જનતા બચે અને આ એક આ એક ટોરેન્ટ પાવર જે એક ની જે નજર લાગી છે જે એક લૂંટવાની જે પદ્ધતિ છે એનાથી દમણ દીવની જનતા બચે. તનજભાઈ તમે દમણના જનપ્રતિનિધિઓ માટે ભી કંઈક કહેવા માંગો છો? જનપ્રતિનિધિઓ માટે એ કહેવા માંગુ છે, કોઈ ભી સમાજના હોય જે ભી જનપ્રતિનિધિ હોય એની આજે એક એમણે આગળ આવવું જોઈએ. કારણ કે વોટરને મેં જોયા તો આપણા બીજા રાજ્યમાંથી બી ચાલ મારે વોટિંગ કરવાનું છે એમ કરીને તેનો કામ ધંધો છોડીને આવે એવા બી વોટર પડેલા છે કે વિદેશથી બી આવે. બીજા વોટર એવા પડેલા છે કે વ્હીલ ચેર પર જાય જેનાથી ચલાય નહીં અને એ વોટિંગ કરવા જાય અને એ લોકો એક આશા ધરાવતા જનતા કે આ પ્રતિનિધિ ચૂંટાઈને આવશે અમારું દમણ દીવનું કલ્યાણ થશે અમારો પ્રતિનિધિ કંઈ કરશે આગળ. તો આ તો પ્રતિનિધિ એવા છે કે કોઈ વસ્તુમાં કંઈ આગળ પગલું નહીં ધરે. આ પ્રતિનિધિઓથી બચો. બીજું આ પ્રતિનિધિઓથી એવા છે બધા કે ખાલી પીછવાડો સમય પર છે ને જયારે ઇલેક્શન આવે પીછવાડો ધોઈને બધું કરશે, મા બાપ બધું કસમ બી ખાઈ જશે બધું કરશે, પણ જયારે જયારે દમણની તકલીફ આવે ત્યારે કોઈ પ્રતિનિધિ બોલતા નથી. એટલે આવા પ્રતિનિધિઓને બે વિનંતી છે કે હજુ બી સુધરો, હજુ બી સુધરી જાઓ, તમારા પર તાકાત છે, તમારું સાંભળે છે સરકાર, તો તમે આગળ આવો અને મીટિંગ કરીને પાવર ટોરેન્ટ આપણે ટોરેન્ટ પાવરનો મેં મારો વિરોધ નથી, ભલે ખાનગીકરણ કર્યું હશે પણ એટલું તો થઈ શકે કે આ એક ભાવને એક નિયંત્રણમાં લાવે અને જે રેટ જે લગાવ્યો છે આ લોકોએ એને થોડો ઓછો કરે અને એક રાહતની સાંસ આપે. કારણ કે હમણાં કોરોના કાળમાંથી જો નીકળ્યા તો હમણાં હાલમાં મારા હિસાબે મારા પ્રમાણે આ લોકો ગરીબ પ્રજા જે છે એ આ બિલ કોઈ બી પ્રમાણે ભરી શકશે નહીં. જો ભરી શકશે તો આ લોકોનું એક જાતનું હત્યા થશે, એક જાતનું શોષણ થશે. કેમ કે આ રેટ બહુ વધારે છે ને આ એ ભરવા લાયક યોગ્ય બી નથી કે આ ભરી શકે. એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આનું જલ્દીથી જલ્દી કંઈ નિવારણ થાય અને મારી પ્રશાસકજીને અને દમણ ગવર્મેન્ટને દમણ સરકારને મારી એક વિનંતી છે, ભલે આગળ બી કીધું હમણાં પાછું કેમ કે ખાનગીકરણ આપ્યું તેનો વાંધો નથી, કેમ કે સરકાર બધું સાથે નહીં ચલાવી શકે. આપણો ભારત દેશ આગળ વધતો છે તો આને ટોરેન્ટ પાવરવાળાને એક ફાઇલ પર લે અને કહે કે હાલ પૂરતો ભાવ થોડો ઓછો કરે અને જે 3 વર્ષની જે વાત હતી એ ભાવમાં જે આગળનો ભાવ ગવર્મેન્ટ ચલાવતો હતો આપણો ભારત સરકાર ચલાવતો હતો એ ભાવમાં ચાલુ કરે. જય હિન્દ, જય ભારત.